नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में धोरण 11 साइंस भौतिक विज्ञान ना प्रकरण नंबर 0 एटले के बेजिक फिजिक्स ना आज पांचमा लेक्चर नी अंदर हूँ हिरेन भाड़जा सर्वे विद्यार्थियों स्वागत करू छू। विद्यार्थी मित्रों, तमे 11 साइंस नी अंदर एडमिशन लीधु छे एटला माटे आपणे आ बेजिक फिजिक्स ने एटला माटे अभ्यास करीए छीए के तमने 2 वर्ष माटे कोई तकलीफ न पड़े। खास करी अने बायोलॉजी ना विद्यार्थियों जेने बी ग्रुप राखेलू छे एवा विद्यार्थियों माटे तो आ अति अगत्यनुं छे। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे वात करी त्रिकोणमिति नो गुणोत्तर। त्रिकोणमिति ना गुणोत्तर नी अंदर साइन थीटा, कोस थीटा, टेन थीटा, कोट थीटा, कोसेक थीटा अने सेक थीटा आ 6 विधेयना त्रिकोणमितीय गुणोत्तर नी चर्चा करी। आजे आपणे त्रिकोणमितीय गुणोत्तरना अगत्यना मुद्दाओनी वात करवी छे। जेम के कया चरणनी अंदर कयुं विधेय धन होय, कया कया विधेय ऋण होय, कया चरणने शुं कहेवाय एवी वात आपणे आजे करवी छे। तो चालो હું અહીંયા વાત કરું છું ત્રિકોણમિતીય ગુણોત્તરના અગત્યના મુદ્દાઓ। ત્રિકોણમિતીય ગુણોત્તરના અગત્યના મુદ્દાઓ અગત્યના મુદ્દાની અંદર આપણે વાત કરીએ તો ચરણની આપણે વાત કરવી છે કે ક્યારે કયું વિધેય સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક કયા ચરણની અંદર કેવી રીતે ધન કે ઋણ મળે એની આપણે વાત કરવી છે। ચાલો અહીંયા હું છે એ કાર્તેજિયન યામ પદ્ધતિ એટલે કે એક્સ વાય સમતલ હું અહીંયા દર્શાવું છું। એક્સ વાય સમતલની અંદર આપણને ખબર છે આ એક્સ પ્લસ હોય, આ માઇનસ એક્સ ડેશ હોય, આ વાય હોય અને આ માઇનસ વાય હોય। હવે એની અંદર આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ અને આપણે બધા ગ્રાફ ભણી જ ગયા છીએ તો આને પ્રથમ ચરણ કહેવાય। શું કહેવાય? પ્રથમ ચરણ। પછી આમ ચાલવાનું હોય, અહીંયા બંને ધન છે રેડી, પછી આ બીજું ચરણ છે, બીજું ચરણ, આ ત્રીજું ચરણ છે, અને આ ચોથું ચરણ। હવે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરના બધા જ વિધેયની વાત કરવી છે તો આપણને ખબર છે કે કયા કયા વિધેય હાજર છે તો કે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક। તો કયા ચરણની અંદર કયું વિધેય ધન હોય, કયા કયા વિધેય ઋણ હોય એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ। તો અહીંયા જોવો જોઈએ કે પ્રથમ ચરણની અંદર બધા જ ધન, બધા એટલે ઓલ, અહીંયા લખું છું ઓલ। ઓલમાં કયા કયા આવી જાય? સાઇન, કોસ, ટેન, કોસ, કોટ, કોસેક અને સેક, અહીંયા ઓલ। ઓલ એટલે બધા ધન, ખાસ યાદ રાખજો। આ બધા ધન એટલે શું એ આપણે જોશું, એની કિંમત સાથે આપણે વાત કરશું, ક્લિયર છે? બીજા ચરણની અંદર માત્ર ને માત્ર સાઇન અને કોસેક આ બે જ ધન છે। સાઇન અને કોસેકની જ કિંમતો ધન, બાકી બધા ઋણ। અહીંયા ત્રીજા ચરણની અંદર ટેન અને કોટ આ બે જ ધન, બાકી બધાની કિંમતો ઋણ મળશે। ખૂણા સાથે આપણે સંબંધ લેશું ત્યારે આનો ઉપયોગ ભરપૂર કરવાના છીએ। ચોથા ચરણની અંદર એટલે કે છેલ્લા ચરણની અંદર માત્ર કોસ અને સેક બે જ ધન છે। તો આમ તમારે યાદ રાખવું હોય તો ઓલ એસ ટી સી,
હવે જોવો જોઈએ, સાઈનનું ઉલટું કોસેક થાય છે એટલા માટે બંને ધન રહે છે. હમણાં આપણે એના સૂત્રોની અંદર વાત કરશું ત્યારે ખબર પડશે. ટેનનું ઉલટું કોટ થાય છે એટલા માટે બંને ધન છે. કોસનું ઊંધું શેક થાય છે એટલા માટે અહીંયા બંને ધન છે. તો પેલા પ્રથમ ચરણની અંદર માત્ર પ્રથમ ચરણની અંદર બધા ધન, સાઈન હોય તોય ભલે કોસ હોય તોય ભલે જેટલી કિંમતો હોય એ બધી કિંમતો ધન. બીજા ચરણની અંદર સાઈન અને કોસેક, માત્ર આપણે સાઈન યાદ રાખવાનું એનું ઉલટું કોસેક થાય. તો અહીંયા માત્ર સાઈન અને કોસેક બે જ ની કિંમતો ધન છે. જ્યારે ત્રીજા ચરણની અંદર ટેન અને કોટની કિંમતો ધન છે અને ચોથા ચરણની અંદર કોસ અને શેકની કિંમતો ધન છે. હવે કયા ખૂણામાંથી કેટલો ખૂણો બાદ કરવામાં આવે તો કયા ચરણમાં જવાય એની વાત કરી આવી. તો જોવો જોઈએ આ કેટલો ખૂણો છે, 90 અથવા એને પાઈ બાય 2 પણ કહીએ છીએ. ખાસ જોજો આ બીજો ખૂણો 90 પણ આખો ખૂણો કેટલો થાય, 180. હવે જોવો જોઈએ આ 90 અથવા પાઈ બાય 2, આ પણ 90 અને આ પણ 90. હવે અહીંયાથી શરૂઆત કરીએ, પ્રથમ ચરણથી આમ વિષમઘડી દિશામાં મોટાભાગના ખૂણાઓ આપણે લઈએ છીએ. તો ચાલો હું અહીંયા પહેલી વાત કરું કે જો 90 માઇનસ થીટા કરવામાં આવે તો કયા ચરણમાં રહી, તો કે 90 કરતા ઓછું પ્રથમ ચરણ. સમજાય છે? જો 90 માંથી કોઈ ખૂણો બાદ થતો હોય તો પ્રથમ ચરણમાં રહેશો તમે, રેડી. બીજાની વાત કરીએ કે 90 પ્લસ થીટા કરવામાં આવે તો 90 પ્લસ થીટા બીજા ચરણમાં આવશો, રેડી. બીજું ચરણ આવશે 90 માઇનસ થીટા પ્રથમ ચરણ, 90 પ્લસ થીટા બીજું ચરણ. હવે અહીંયા વાત કરીએ ત્રીજામાં, અહીંયા કેટલો હોય ખૂણો, 180, અહીંયા 90, અહીંયા 270 અને અહીંયા 0 અથવા 360. હાલો 180 પ્લસ થીટા ત્રીજું ચરણ, જો આ ખૂબ જ અગત્યનું છે. 180 અંશ પ્લસ થીટા કરીએ તો કયા ચરણમાં જાય, ત્રીજા ચરણમાં. ચોથું 180 માઇનસ થીટા કરીએ એટલે પાછા બીજા ચરણમાં આવી. 180 માઇનસ થીટા કરીએ તો પાછા કયા ચરણમાં આવી જાય, બીજા ચરણમાં, એટલે કે બીજું ચરણ. કારણ કે ચરણ ખૂબ જ મહત્વના છે. કયા પોર્શનની અંદર તમે ઊભા છો, તમારો ખૂણો ક્યાં છે, એના ઉપરથી એ ખૂણાની પ્લસ અને માઇનસ કિંમતો નક્કી થાય, પ્લસ અને માઇનસ કિંમતો નક્કી થાય. પછી પાંચમું, 180 પ્લસ થીટા ત્રીજું ચરણ, 180 માઇનસ થીટા બીજું ચરણ. હવે અહીંયા 270, તો જોવો જોઈએ 270 માઇનસ થીટા, 270 માઇનસ થીટા ત્રીજું ચરણ. છઠું 270 પ્લસ થીટા, 270 પ્લસ થીટા ચોથું ચરણ. ચોથું ચરણ 360 માઇનસ થીટા, 360 માંથી થીટા ઓછો થાય, પ્લસ થાય તો પાછું પ્રથમ ચરણ આવી જાય. તો અહીંયા એક જ આપણે કિસ્સો લખીએ, 360 માઇનસ થીટા ચોથું ચરણ. સાતમું 360 માઇનસ થીટા ચોથું ચરણ. એકદમ સરળ છે, પરંતુ યાદ રાખવું એ ખૂબ જ મહત્વનું છે. કારણ કે આના ઉપરથી જ આપણે નેક્સ્ટ એના ખૂણાઓ નક્કી કરશું. હવે તમે જોઈ શકો છો કે અહીંયા થીટા માઇનસ થીટા પ્લસ, થીટા માઇનસ થીટા પ્લસ કરતાં કયા ચરણમાં આપણે જઈએ છીએ એના ઉપરથી આપણે કિંમતો નક્કી કરીએ છીએ. હવે ધોરણ 10ની અંદર તમે કોષ્ટક ભણી ગયા છો.
ધોરણ 10 ની અંદર તમે કોષ્ટક ભણી ગયા છો ત્રિકોણમિતિય ગુણોત્તરની કિંમતોનો કોષ્ટક. તો અહીંયા આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરના કિંમતના કોષ્ટકની વાત કરીએ. ત્રિકોણ મિતિય ગુણોત્તરના કિંમતોનું કોષ્ટક. ચાલ, કિંમતોનું કોષ્ટક આપણે અહીંયા જોઈ છે. તો એક બાજુ આપણે ખૂણાની વાત કરશું અને બીજી બાજુ એની કિંમતોની વાત કરશું. હવે તમે અહીંયા હું લખું છું ખૂણો, ખૂણાઓ અને નીચે વિધેય હશે. ખૂણો હું અહીં લખું છું 0° 30° 45° 60° અને 90°. અહીંયા સુધી તમે ભણી ગયા છો ખૂણાઓ. એટલે પહેલાં આપણે અને 11 સાયન્સ અને 12 સાયન્સની અંદર મોટા ભાગે સાઇન, કોસ અને ટેનના જ આપણે કોષ્ટકો મોટા ભાગે લેવાના છીએ. એટલે અત્યાર માટે હું અહીંયા 3 જ લખું છું. તો કયો વિધેય લખીશ? સાઇન વિધેય, એટલે કે સાઇન થીટા, એટલે આ ખૂણાઓ એટલે થીટા, પછી કોસ થીટા અને ટેન થીટા. આ 3નો મોટા ભાગે આપણે ઉપયોગ કરવાના છીએ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા બધા ખૂણાઓ ધન હોય, 0 થી 90 સુધીના બધા ખૂણાઓ ધન હોય. હવે આ કોષ્ટક આપણે એકદમ સરળ રીતે યાદ રાખીએ છીએ. 10મા ધોરણની અંદર તમે ભણી ગયા છો ને, યાદ એ હશે કે સાઇન ઝીરોની કિંમત, એટલે અહીં 0 ઉપર એક્સ અક્ષ ઉપર આ છે એ કોસ વિધેય છે અને આ છે એ સાઇન વિધેય છે. તો એક્સ અક્ષ ઉપર સાઇનની કિંમત 0 હોય તો સાઇન 0 એ 0, સાઇન થીટાની જગ્યાએ 30 મૂકો તો સાઇન 30ની 1/2 કિંમત છે. સાઇન 45ની કિંમત 1/√2 છે. જોજો, જેમ તમે ખૂણો મોટો થતો જાય છે એમ સાઇનની કિંમતમાં વધારો થતો જાય છે. 0માંથી 1/√2, પછી 1/√2, પછી તમે આવ્યા 60 તો 60ની કિંમત √3/2, અને 90ની કિંમત 1. સાઇન 90ની કિંમત 1. હવે ઉલટાવી નાખો, અહીંથી શરૂઆત કરો. કોસ 0ની કિંમત 1, કોસ 0ની કિંમત 1, કોસ 30ની કિંમત √3/2, √3/2, 45ની કિંમત 2ની સરખી 1/√2, કોસ 60ની કિંમત 1/2 1/2, અને કોસ 90 એટલે 0. ટેનની કિંમત, તો કે સાઇન થીટા કોસ થીટા = ટેન થીટા થાય. સાઇન થીટા કોસ થીટા = ટેન થીટા થાય. તો 0/1 એટલે 0, 1/2 √3/2, બે ઉડી જાય તો 1/√3 આખું ઉડી જાય એટલે 1. જોજો હો, ટેનની કિંમત, એના પછી આ બેનો ગુણોત્તર એટલે √3 અને 1/√0 એટલે અવ્યાખ્યાયિત. જેને ઇન્ફાઇનાઇટ પણ કહી શકાય, અવ્યાખ્યાયિત અથવા ઇન્ફાઇનાઇટ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જોવો જોઈએ, આ ખૂણાઓ તો આપણા માટે બધા જાણીતા છે, પણ હવે અહીંયાથી આમ ચાલીએ તો 0 થી 90 સુધી તો ખૂણાઓ આપણા માટે જાણીતા છે, પણ એના પછીના ખૂણાઓની કિંમતો જોતી હોય તો આનો ઉપયોગ કરવાનો. 90+θ, હવે હું એમ કહું કે મારે 90+θ, 90+30, 90+30 ઉમેરું તો 120. હવે sin 120, સાઇનની બીજા ચરણમાં કિંમત કેવી હોય? ધન હોય. તો 30ની કિંમત જ લેવાની છે અને 1/2 ધન. જોજો ખાસ, પછી એના પછી બીજા 45 ઉમેરું 90માં, 90+45 = 135. સાઇન 135ની કિંમત ધન જ રહેવાની છે. સાઇનની કિંમતોની બધાની વાત કરો,
એના પછી 60 ઉમેરું 150 થાય. 150ની કિંમત યાદ રહેવાની કેમ? તો કે સાઇન બીજા ચરણમાં ધન છે, સાઇન બીજા ચરણમાં ધન છે. ચાલો એના પછી પાછું 90 લ્યો એટલે અહીંયા વન. હવે ખાસ જોજો, બીજા ચરણ પછી હવે આ જ બીજા ચરણમાં કોષની કિંમતની વાત કરું તો જો 90 તો હતા જ, તો એમાં પાછી 30 ઉમેરીએ એટલે શું થાય? 120. હવે 120ની કિંમતની વાત કરીએ 90માં, તો 90 + θ 120 કોષ બીજા ચરણમાં ઋણ હોય -√3/2. શું કામ માઇનસ આવે? અહીંયા 30ની જગ્યાએ જો 120 હોય, 90 + 30 કરીએ તો કે કોષ બીજા ચરણમાં ઋણ હોય, પાછી -1/√2 - 1/2 0. ખાસ યાદ રાખજો, આ ખૂબ જ અગત્યનું છે. કેમ? તો કે તમે જેમ જેમ ચરણ બદલો, હવે આ ચરણમાં માત્ર ટેન અને કોટ જ ધન હોત, આ ચરણમાં માત્ર કોષ અને શેકની કિંમત જ ધન હોત. હવે તમારે આ ચરણ ઉપર આધાર રાખશે, કયા ચરણમાં કઈ કિંમતો ધન છે અને ઋણ છે. એટલે ખાસ યાદ રાખજો, ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર અગત્યના મુદ્દામાં પ્રથમ ચરણમાં બધા ધન, બીજા ચરણમાં સાઇન અને કોસેક બે જ ધન, ત્રીજા ચરણમાં ટેન અને કોટ બે જ ધન, અને ચોથા ચરણની અંદર કોસ અને શેક બે જ ધન. યાદ કેવી રીતે રાખવાનું? ઓલ એસટીસી, ઓલ એસટીસી આમ યાદ રાખવાનું, ઓલ એસટીસી. ઓલ એસટીસીનો અર્થ શું થયો? ઓલ એટલે પ્રથમ ચરણમાં બધા ધન, એસ એટલે બીજા ચરણમાં સાઇન અને એનું ઉલટું ધન, ત્રીજા ચરણમાં ટેન અને એનું ઉલટું ધન, અને ચોથા ચરણમાં કોસ અને એનું ઉલટું ધન, બાકી બધા ઋણ હોય એના સિવાયના. તો અહીંયા બધા ધન, અહીંયા સાઇન, અહીંયા ટેન અને અહીંયા કોસ ધન, બાકીના બધાના ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમતો ઋણ મળે છે. એકદમ સરળ છે. હવે આના મેં તમને કીધું એ પ્રમાણે 90 પછીના 180° સુધીના ખૂણાઓની કિંમતનું કોષ્ટક તમારે બનાવવાનું છે, અને આને ધ્યાનમાં રાખીને, ઓલ એસટીસીને ધ્યાનમાં રાખીને તમારે કિંમતોનું કોષ્ટક બનાવવાનું છે. ક્લિયર છે? ચાલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે આપણે કયા ચરણની અંદર કયો ખૂણો બાદ કરવામાં આવે તો કેવી કિંમત મળે એની આપણે વાત કરવી છે. હવે પહેલાં હું એક ટ્રીક લખી દઉં છું તમને, એના ઉપરથી આપણે એને લખશું. તો અહીંયા આપણે ચરણની વાત કરી હતી કે આ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. રેડી? આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. રેડી? હવે આપણે કયા ખૂણામાંથી કયો ખૂણો બાદ કરવામાં આવે તો આપણી પાસે ક્યારેક એવું પણ આવે, આવી કિંમતો આવે. ચાલો પહેલાં જ હું વાત કરું કે સાઇન માઇનસ થીટા હોય તો શું કરવું? તો સાઇન માઇનસ થીટા હોય તો સાઇનની કિંમતમાંથી ઋણ નિશાની, એટલે કે ખૂણાની કિંમતમાંથી ઋણ નિશાની બહાર આવી જાય, તો આવું લખી શકાય -sin θ. આપણે ત્રણની જ વાત કરશું, કેની કેની? સાઇન, કોસ અને ટેન. કારણ કે મોટા ભાગે ભૌતિક વિજ્ઞાનની અંદર સાઇન, કોસ અને ટેનનો ઉપયોગ વધારે થાય છે, એટલા માટે. જો કોસ હોય તો આ એક જ એવું વિધેય છે કે જેમાં કોસ માઇનસ થીટા હોય તો કોસ થીટા પ્લસ થઈ જાય છે. એ ગણિતના નિયમોનો ઉપયોગ અહીંયા કરેલો છે, જેની ચર્ચા આપણે કરવાની નથી. માત્ર આપણે યાદ રાખવાનું છે કે સાઇન માઇનસ થીટા હોય તો માઇનસ સાઇન થીટા થઈ જાય, કોસ માઇનસ થીટા હોય તો પ્લસ કોસ થીટા થાય. ત્રીજાની વાત કરીએ, ટેન, તો ટેન માઇનસ થીટા હોય તો એ માઇનસ ટેન થીટા લખાય છે. એનો અર્થ એવો થયો કે ખૂણો ઋણ હોય તો એમાં સાઇન અને ટેનમાં ઋણ નિશાની બહાર આવી જાય, અને કોષમાં ઋણ નિશાની નીકળી જાય, કોષનો ખૂણો ધન રહી શકે છે.
હવે કેને કપને આવું આપ્યું હોય કે સાઈન 90 માઇનસ થીટા, સાઈન 90 માઇનસ થીટા. હાલો 90 માઇનસ થીટા એટલે પ્રથમ ચરણ. 90 માઇનસ થીટાની અંદર હવે અહીંયા 90 એટલે પાઈ બાય 2, અહીંયા પાઈ, અહીંયા 3π/2 અને અહીંયા 2π. હવે 90 માઇનસ થીટા એટલે કે સાઈન પાઈ બાય 2 માઇનસ થીટા થયું ને, તો એની જગ્યાએ તમે શું લખી શકો છો? તો કે સાઈન 90 માઇનસ થીટા ખૂણો બદલી જશે, ખૂણો બદલી જશે તો આવું થશે, વિધેય બદલે કોસ થીટા થઈ જાય અને ધન આવશે. આ નિયમ યાદ રાખજો, સાઈન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા. જો માઇનસ હોય તો પ્રથમ ચરણ જ રહીએ છીએ, પ્રથમ ચરણની અંદર આપને ખબર છે બધા ધન, એટલે આ ધન મેળવ્યું. યાદ રાખવાનું સાઈન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા. રેડી? બીજું, કોસ 90 માઇનસ થીટા, કોસ 90 માઇનસ થીટા એટલે સાઈન થીટા. કેમ? પાછું માઇનસ થીટા છે અહીંયા, આ જ ચરણમાં બધા ધન હોય. કોસ 90 માઇનસ થીટા પ્રથમ ચરણ જ આવ્યું. તેવી જ રીતે ત્રીજું, ટેન 90 માઇનસ થીટા તો કોટ થીટા થાય. ટેન 90 માઇનસ થીટા એટલે કોટ થીટા, બધા પ્રથમ ચરણમાં જ છે. ચાલો એના પછી આપણે વાત કરીએ પ્લસ થીટામાં જાય, 90 પ્લસ થીટા. તો હું અહીંયા એમ લખું છું કે સાઈન 90 પ્લસ થીટા. હાલો સાઈન 90 પ્લસ એટલે આ ચરણમાં સાઈન, પ્રથમ ચરણમાં સાઈન અહીંયા ઓલ ધન, અહીંયા સાઈન એક ધન, અહીંયા ટેન એક ધન અને અહીંયા કોસ એક ધન. ચાલો, તો સાઈન 90 પ્લસ થીટા, 90 પ્લસ થીટા, 90 પ્લસ થીટા, 90 પ્લસ થીટામાં સાઈન એક જ ધન એટલે સાઈન એક જ ધન. સાઈન 90 પ્લસ થીટાનું શું થાય? કોસ થીટા. પ્લસ શું કામ આવ્યા? પ્રથમ ચરણની અંદર બધા ધન હતા એટલે પ્લસ આવ્યા. અહીંયા બીજા ચરણમાં જતા રહ્યા તો બીજા ચરણમાં સાઈન તો ધન જ છે એટલે કોસ ધન આવ્યું, બંને ધન આવ્યા. જો ચાલો એના પછી ત્રીજી વાત કરીએ તો હવે તમને ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું. કોસ 90 પ્લસ થીટા, જુઓ જોઈએ, કોસ 90 પ્લસ થીટા. હાલો કોસ 90 પ્લસ થીટા એટલે આ ચરણમાં આવો, બીજા ચરણમાં, બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે માઇનસ સાઈન થીટા. હવે સમજાણું? કારણ કે કોસ તો અહીંયા ધન હોય ને, અહીંયા તો ઋણ હોય, તો કોસ 90 પ્લસ થીટા એટલે અહીંયા હોય અને ત્યાં કોસની કિંમત કેવી હોય? ઋણ હોય એટલે માઇનસ સાઈન થીટા. ત્રીજું, ટેન 90 પ્લસ થીટા. હાલો ટેન 90 પ્લસ થીટા એ બીજું ચરણ, તો માઇનસ જ રહેવાનું છે, માઇનસ કોટ થીટા. ખૂબ જ અગત્યનું છે. ચાલો હવે આ 90ના ખૂણાઓની ચર્ચા આપણે પૂરી કરી, હવે 180નો ખૂણો. છેલ્લે હું તમને ટ્રીક લખાવીશ, એ ટ્રીક તમે જોશો એટલે એનું કન્વર્ઝન તમે ફટ તમે કરી શકશો. હવે વાત કરીએ પાઈ અપોચા, પાઈ એટલે 180, પાઈ એટલે 180. તો હવે જોવો જોઈએ, હું વાત કરીશ કે પેલું લખું છું સાઈન 180 માઇનસ થીટા. સાઈન 180 એમાંથી માઇનસ કરીએ તો સાઈન બીજા ચરણમાં જ આવે, બીજા ચરણમાં ખૂણો બદલા વગર હવે કરવાનું છે. શું કામ? તો કે એના એ જ ચરણ રહીએ છે, એના એ જ ચરણ રહીએ તો સાઈન 180 માઇનસ થીટા એટલે સાઈન થીટા. સાઈન 180 માઇનસ થીટા એટલે સાઈન થીટા. બીજું, કોસ 180 માઇનસ થીટા, કોસ 180 માઇનસ થીટા, બીજા ચરણમાં કોસ ઋણ હોય તો શું થાય? માઇનસ કોસ થીટા, માઇનસ કોસ થીટા. હવે તમને આશ્ચર્ય એનું થશે, અહીંયા 90 બે હતા તો સાઈનનું કોસ, કોસનું સાઈન, ટેનનું કોટ, એના કો રેશિયો થાય છે, કો એટલે ઉલટા રેશિયો. પણ અહીંયા કેમ નથી થતા? કેમ? તો કે પોતે ને પોતે એકને એક ચરણમાં રહીએ છે એટલા માટે. ત્રીજું, ટેન 180 માઇનસ થીટા બરાબર માઇનસ ટેન થીટા. ટેન ને ટેન રહી, હવે 180 પ્લસ કરીએ તો નીચે આવશો, 180 પ્લસ કરીએ તો નીચેના ચરણમાં આવશો. નીચેના ચરણમાં ટેન એક જ ધન, બાકીના બધા ઋણ. તો આવું લખી શકાય,
साइन 180 माइनस थीटा बराबर माइनस साइन थीटा 180 प्लस प्लस करवाना ना हाँ प्लस थीटा चल बीजा में कोस 180 प्लस थीटा बराबर माइनस कोस थीटा कारण के तीजा चरण में कोस ऋण हो तीजू खास जो जो के टेन 180 प्लस थीटा ए शू थाय तो के तीजा चरण में टेन धन हो तो टेन थीटा एम नंबरी टेन थीटा एम नंबर रहे आ खूबज अगत्यनी माहिती छे खूबज अगत्यनी माहिती छे हवे तमारे आगळ अहींया मैं 180 सुधी पहोंचाड्युं छे तमारे शू करवानुं छे हवे एना पछी 3π/2 એટલે 270 तो साइन माटे 270 माइनस थीटा 270 प्लस थीटा एक लखावी दो 270 नो એટલે તમને આઈડિયા આવશે ચાલો साइन 270 माइनस थीटा 270 એટલે y अक्ष उपर હવે આ યાદ રાખવાનું y अक्ष ઉપર નો ખૂણો હોય અને જો એમાંથી થીટા માઇનસ કે પ્લસ હોય તો એનો કો રેશિયો સામે જાય કો રેશિયો એટલે સાઇન 270 માઇનસ થીટા 270 माइनस थीटा तीजा चरण में साइन ऋण हो माइनस कोस थीटा माइनस जो अँ ने तो साइन नो कोस थात उलटू नेव है उलटू नेव है एट्ले 270 है तो एम साइन नो कोस थी पर हवे अहीं जो तीजा चरण में माइनस कोस आ हवे हूँ अँ एक ट्रीक लखू छू खास जोजो कि क्यारे साइन नो कोस थाय अने क्यारे साइन नो कोस न थाय एना माटेनी जो खूणावो खास सांभळजो जो खूणावो केवा होय पूर्णांकमां होय 0π 2π 3π 4π जो जाय 0 थी चालु थाय 0 अहींया आवो एटले पाय बीजू पाय उमेराय 2π 3π 4π एटले के पूर्ण गुणांकमां होय जो खूणावो 0π 2π 3π આવા ગુણાંકમાં હોય તો શું રહેશે તો કે વિધેય એના એ જ રહેશે તો જોવો જોઈએ વિધેય એના એ જ રહેવું એટલે અહીં જોવો જોઈએ સાઇન 180 એટલે પાય પૂર્ણ ગુણાંકમાં જ છે જો 270 છે એ અપૂર્ણાંકમાં જતો રહે 3π/2 ખાસ જોજો ટ્રીકમાં યાદ શું રાખવાનું જો ખૂણાવો 0π 2π 3π બાદ થતા હોય તો ખૂણો એના એ જ રહેશે એટલે કે વિધેય એના એ જ રહેશે અહીં લખું છું વિધેય બદલે નહીં વિધેય બદલે નહીં અહીંયા જોવો જોઈએ બદલ્યું વિધેય ન બદલ્યું અહીંયા જોવો જોઈએ બદલ્યું વિધેય નથી બદલ્યું પણ બીજાની વાક્યની અંદર વાત કરો તો ખૂણો π/2 એટલે કે 90 3π/2 એટલે કે 270 5π/2 3π/2 5π/2 7π/2 આવા બધા કિંમત હોય એટલે કે π/2 ના ક્રમમાં હોય કેવા ક્રમમાં હોય π/2 ના ક્રમમાં હોય તો કો રેશિયો એટલે કે એનો ઊંધો રેશિયો મળે સાઇન નો કો રેશિયો કોસ છે કોસ નો કો રેશિયો સાઇન છે પછી કયા ચરણમાં છે એની કિંમત તમારે નક્કી કરવાની છે કયા ચરણમાં જતા એની ધન કિંમત થાય છે ઋણ કિંમત થાય છે તો શું થશે તો અહીંયા જોવો જોઈએ વિધેય બદલે નહીં અહીંયા શું લખશું વિધેય બદલે અને કિંમત ચરણ પર આધારિત ચરણ પર આધારિત કિંમત ચરણ પર આધારિત ચરણ પર આધારિત એટલે કયા ચરણમાં છે એના ઉપર વિધેય બદલે હવે હાલો કોઈ પણ એક ખૂણાનું ઉદાહરણ લઉં ઉદાહરણ તરીકે અહીંયા લખું છું ચાલો પહેલાંનું સ્ક્રીનશોટ પાડી લે એટલે થોડાક ઉદાહરણ લઈ સ્ક્રીનશોટ પાડી લ્યો ચાલો એટલે હું અહીંયા પૂછી શકું ચાલો થોડાક એક્ઝામ્પલ લઈએ એટલે તમને આઈડિયા આવે
હાલો ઉદાહરણ તરીકે પેલું ઉદાહરણ લો કે સાઇન પાઈ બાય ટુ માઇનસ ત્રીસ. તો સાઇન પાઈ બાય ટુ માઇનસ ત્રીસ એટલે સાઇન નેવું માઇનસ ત્રીસ થયું ને. સાઇન નેવું માઇનસ ત્રીસ લખો તોય ભલે, પાઈ બાય ટુ માઇનસ ત્રીસ લખો તોય ભલે. તો જોવો જોઈએ ટ્રીકની અંદર ખાસ યાદ રાખવાનું કેવું છે, પાઈ બાય ટુ વિધેય બદલે, વિધેય બદલે એટલે શું થાય, સાઇન પાઈ બાય ટુ માઇનસ ત્રીસની જગ્યાએ કોસ ત્રીસ લખાય. હવે નિશાનીની વાત કરો, પહેલા ચરણમાં હોય તો કોસ ધનત્રી, કોસ ત્રીસની કિંમત અંડરરૂટ થ્રી બાય ટુ, કોષ્ટકમાં જોઈ લેવાની અંડરરૂટ થ્રી બાય ટુ. ચાલ બીજું ઉદાહરણ લઉં, ટેન થ્રી પાઈ પ્લસ સાઠ. ચાલો થ્રી પાઈ, હાલો અહીંયાથી ચાલુ કરો, ઝીરો પાઈ ટુ પાઈ અને થ્રી પાઈ, થ્રી પાઈ પ્લસ સાઠ એટલે અહીંયા આવે. તો થ્રી પાઈ પ્લસ સાઠ, હવે થ્રી પાઈ એટલે કેવા છે, પૂર્ણાંક વિધેયો છે, પૂર્ણાંક ખૂણાઓ છે, તો વિધેય બદલે નહીં એટલે કે બરાબર ટેન થીટા એમ નમ રહીએ, ટેન સાઠ. હવે વાત કરીએ નિશાનીની, તો નિશાની ધન જ રહેશે, શું કામ, ત્રીજા ચરણમાં ટેન ધન હોય, ટેન સાઠની કિંમત અંદર રૂટ થ્રી. જો એકદમ સરળ છે, બીજા એક્ઝામ્પલ લેતા જઈએ. ચાલો હવે હું એ એક્ઝામ્પલ લઉં છું, કોસ બસો સિત્તેર માઇનસ પિસ્તાલીસ. હા બસો સિત્તેર માઇનસ પિસ્તાલીસ એટલે આવું ના કરાય કે બસો સિત્તેરમાંથી પિસ્તાલીસ બાદ કરી નાખાય. બસો સિત્તેર એટલે શું છે કે કોસ થ્રી પાઈ બાય ટુ માઇનસ પિસ્તાલીસ થાય. બસો સિત્તેર એટલે થ્રી પાઈ બાય ટુ, બસો સિત્તેર એટલે થ્રી પાઈ બાય ટુ એટલે કે અહીંયા હવે એમાંથી ખૂણો બાદ થાય એટલે ત્રીજા ચરણમાં જાય. ત્રીજા ચરણમાં પાઈ બાય ટુ, થ્રી પાઈ બાય ટુ, ફાઈવ પાઈ બાય ટુ, સેવન પાઈ બાય ટુ આવા અપૂર્ણાંક વિધેય સાથે ખૂણો બાદ થતો હોય તો વિધેય બદલે, વિધેય બદલે તો કોષનું શું થાય, સાઈન. હવે નિશાની મૂકો, નિશાની ત્રીજા ચરણમાં કોષ ઋણ હોય એટલે માઇનસ પિસ્તાલીસ, તો શું મળશે, માઇનસ એકના છેદમાં વર્ગમૂળ બે. કોષ પિસ્તાલીસ છેદમાં, કોષ પિસ્તાલીસની કિંમત એકના છેદમાં વર્ગમૂળ બે છે, કોષ પિસ્તાલીસની કિંમત એકના છેદમાં વર્ગમૂળ બે છે. તો આ રીતે તમે અલગ અલગ ખૂણાઓની કિંમત મેળવી શકો છો. તો હું તમને હોમવર્કની અંદર અલગ અલગ ખૂણાઓની કિંમત મેળવવા માટે થોડાક એક્ઝામ્પલ્સ તમને આપું છું. ચાલો એમાં પહેલું છે સાઇન નેવું પ્લસ પિસ્તાલીસ, બીજું ટેન ફાઈવ પાઈ બાય ટુ માઇનસ ત્રીસ, પાંચ પાઈના છેદમાં બે ત્રીસ, ત્રીજું છે કોસ સેવન પાઈ પ્લસ પિસ્તાલીસ, ચોથું છે કોસ નાઇન પાઈ બાય ટુ પ્લસ. હવે હું ખૂણો જ બદલું છું, ખૂણામાં આ અંશની જગ્યાએ જરૂરી નથી અંશ જ લખું, પાઈ બાય ફોર સમજો હો ખાસી. પાંચમું છે સાઇન ફોર પાઈ, સાઇન ફોર પાઈ માઇનસ ફાઈવ બાય થ્રી. ચાલો આટલી કિંમતો તમારે મેળવી આવવાની છે. હવે જુઓ પાઈ બાય ફોર એટલે શું ને પાઈ બાય થ્રી એટલે કેટલો ખૂણો છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છીએ એટલે કોઈ તકલીફ પડશે નહીં. છતાં પણ ન આવડે તો કોમેન્ટ કરી અને મને જણાવી શકો છો, મને પૂછી શકો છો. પણ ખાસ આ ટ્રીક યાદ રાખવાની છે કે જો ઝીરો પાય ટુ પાય થ્રી પાયમાંથી બાદ કે ઉમેરાતા હોય તો વિધેય એના એ જ રહીએ. જો પાઈ બાય ટુ, થ્રી પાઈ બાય ટુ, ફાઈવ પાઈ બાય ટુ એટલે કે અપૂર્ણાંકમાં ખૂણામાં બાદ કે ઉમેરાતા હોય તો વિધેય બદલે નહીં, વિધેય બદલે તો સાઇનનું કોસ થાય, પછી કોસનું સાઇન થાય, ટેનનું કોટ થાય તો કોટનું ટેન થાય. ક્લિયર છે? ચાલો આટલું જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો.